આ છે રાગીણી પટેલ આ વખતે ચુંટણી પંચે રાજકોટ જિલ્લાની આઠે સીટ પર એક નવતર પ્રયોગ કર્યો છે ચૂંટણી પંચે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી દ્વારા આ વખતે મતદાન માટે જાગૃતિ ફેલાવવા હર વોટ જરૂરી હોતા એના નામે એક યુનિક કેમ્પેન શરૂ કર્યું છે રાગિણી પટેલને રાજકોટ જિલ્લાના વોટિંગ આઇકોન બનાવવામાં આવ્યા છે જેઓ મતદાન અંગે ફેલાવશે જાગૃતિ લોકોને અમે ખાસ અપીલ કરીશું કે તમે તમારું સ્વૈચ્છિક અને ખાસ નૈતિકતાથી અને ના કોઈ દબાણથી ના કોઈ લાલચથી ના કોઈ લોભથી તમે તમારું ઇલેક્શન તમે તમારા મનથી તમે વોટ કરજો સેકન્ડ કે એ દિવસને તમે ના કોઈ હોલિડે મનાવો કે ના તો કોઈ એવો દિવસ રવિવાર જેવો મનાવો તમે એ દિવસને એક વિધાનસભાની ચૂંટણીને બે હજાર બાવીસને એક તહેવારની વિધાનસભાના ચૂંટણીના તહેવાર તરીકે ઉજવો એવી અમારી ખાસ અપીલ છે તેમણે જણાવ્યું કે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના આધાર કાર્ડ તથા સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી એ દરમિયાન રાઘીણી પટેલ રાજકોટ જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આવ્યા હતા એ સમયે જિલ્લા કલેક્ટર ચૂંટણી અંગે યુનિક કેમ્પેઇન તૈયાર કરવા માગતા હતા અને હું ખૂબ અતિ ઉત્સાહિત હતી મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં જોડાઈને દેશના ભાવિમાં અમૂલ્ય ફાળો આપી શકાશે અમે એલજીબીટી ને કોમ્યુનિટી નો હિસ્સો છીએ આજે અમારી કમ્યુનિટી એક્સાઇટેડ છે ઇલેક્શનમાં અને વોટ આપવા માટે તો તમે કેમ ના આપી શકો તમે બી સ્વૈચ્છિક અને નૈતિક વોટ આપો રાગીણી પટેલ મૂળ કાલાવડના છે જેમનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે શરૂઆતમાં પરિવાર સાથે અનેકવાર ઘર્ષણ થયું હતું પરંતુ સમય જતા પરિવારે એ વાત સ્વીકારી લીધી કે રાગિણી પટેલ ટ્રાન્સજેન્ડર છે આ ઉપરાંત તેમણે પોતાના ઘર માટે બિલ્ડરનો સંપર્ક કર્યો તો બિલ્ડર દ્વારા પણ એવો નિરસ જવાબ આપવામાં આવ્યો હતો કે અમે ટ્રાન્સજેન્ડરને મકાન આપવા નથી માગતા અને આપીએ તો આસપાસના લોકો વિરોધ કરે છે એમબીએ કર્યો હોવા છતાં મોટી કંપનીઓ જોબ આપતી નથી તો આ સાથે જ તેમણે કહ્યું મારી એવી માનસિક તૈયારી છે કે લોકો કોઈ પણ પ્રકારની હિન કોમેન્ટ કરે પરંતુ હું મતદાન અંગેની મારી ફરજથી નહીં ચૂકું અને લોકોને પણ મતદાન કરવા જણાવીશ